નમસ્કાર દર્શક મિત્રો, એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. માલપુરથી સાલમપુરના પહાડિયે જતી વર્ષોથી એસટી બસ સેવાના રૂટ બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં રોષ. કોરોના મહામારીમાં માલપુરથી સાલમપુરના પહાડિયા વાયા અંબાવા આ રૂટ પર દિવસના 4 રૂટ કાર્યરત હતા. વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણની શરૂઆત થતાં એસટી બસના રૂટ કરી દેવાયા બંધ. આ રૂટ પર 4માંથી ફક્ત એક જ સમયનો રૂટ છે હાલ કાર્યરત. આ રૂટ પર 6-7 ગામડાઓના વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો કરે છે અપડાઉન. 3 ગામના જ 110થી વધુ વિદ્યાર્થીઓ બસમાં પાસ દ્વારા કરે છે અપડાઉન. બસના રૂટ બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ મુકાયા છે મુશ્કેલીમાં. 110થી વધુ વિદ્યાર્થીઓ બસ પાસ સેવાનો કરી રહ્યા છે ઉપયોગ. ડુંગરાળ વિસ્તારમાં જોખમ લઈને પણ બાળકોને આવવું પડે છે ચાલતા. અંબાવા ગામના સરપંચ અને ગ્રામજનો દ્વારા લેખિતમાં અરજી આપી કરી રજૂઆત. રજૂઆત કરતા એસટી ડેપો મેનેજર દ્વારા એસટી બસો ઓછી તેમજ સ્ટાફ ન હોવાના કારણો જણાવ્યા. સવારનો 7:30 રૂટ બંધ કરાતા વિદ્યાર્થીઓને ટ્યુશનમાં આવવાની પડે છે મુશ્કેલી. સવારનો એક જ રૂટ 10:30 ચાલુ રખાયો. ગ્રામજનો અને વાલીઓ દ્વારા અગાઉ સમય મુજબ રૂટ કાર્યરત રાખવા માંગ. આગામી રૂટ પુનઃ ચાલુ નહીં કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની આપી ચીમકી. એચબીએન ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ અરવલ્લી સતીશ સોલંકી. હું ગોઈલિયા ગામેથી આવું છું. અમારે વહેલા સાત વાગે ટ્યુશનમાં આવવાનું હોવાથી અમને બસની તકલીફ પડે છે. અમારે સખત બસની જરૂર છે 7 વાગે. અમારા મા બાપ ખેતી કરતા હોવાથી અમને વહેલા માલપુર સુધી પહોંચાડી શકતા નથી. તેથી અમારે ચાલતા આવવું પડે છે. અમારા ગામનું અંતર માલપુરથી 9 કિલોમીટર છે. અમે 150 સંખ્યા છીએ. લક્ષ્મણભાઈ ઉદાભાઈ, અંબા ગામનો વતની શ્રી, તાલુકા માલપુર. અમારી સમીક્ષા માનનીય સાહેબ શ્રી, અમારી સમીક્ષા એવી છે વિદ્યાર્થીઓની કે જ્યારે કોરોના મહામારીના લીધે અગાઉ બસો અમારી રેગ્યુલર ચાલતી, જે સવારે 7 વાગે, 9:30, 10:30 અને છેલ્લા 5:15 એમાં આ વર્ષે રેગ્યુલર બસો જ્યારે સ્કૂલો ચાલુ થઈ ત્યારે બસો બધી બંધ કરી દેવામાં આવી છે. માત્ર ને માત્ર એક જ બસ જે 10 વાગે ચાલુ રાખી છે. જ્યારે સવારની બસ બંધ કરવાથી નાના બાળકો, વિદ્યાર્થીઓને ટ્યુશન આવવું કે દરેક વાલી કે બાઈકો કયું કશું ના હોય એટલે, અને ખેતી વિશે ખેડૂતો હોય છે એટલે માલપુર સુધી પહોંચાડી શકતા નથી. જેથી બાળકોને ચાલતા આવવું પડે છે. 10:30 એક જ બસ હોય, 100 ઉપરના પાસ હોય અને 7-8 ગામ આવેલા છે અને ડુંગરાળ વિસ્તાર હ, ત્યાંથી 3 ગામોના વિદ્યાર્થીઓ જ 110 જેવા થઈ જાય છે. જેથી અંબાવા લુડિયાના પાડિયાના બાળકો કાયમી બસનો લાભ પાસ હોવા છતાં મળતો નથી. માત્ર જે 9:30 બસ બંધ કરી લે ચાલુ કરવી જોઈએ અને 5:00 પણ બીજી એક મિની બસ ચાલુ થવી જોઈએ, જેથી જે પરત બાળકો ઘેર જવામાં પણ તકલીફ પડે છે. ડુંગરાળ છે, ઘણી વાર વખત બસ પાસી પડે છે. આ વારંવાર રજૂઆત ડેપોમાં કંટ્રોલર કહેવા તો અમને એવો જવાબ કરવામાં આવે છે કે ભાઈ સ્ટાફ ઓછો છે, બસ નથી એટલે તમારો રૂટ કાપવામાં આવ્યો છે. દર વખત આવું ના ચાલતા આવવું પડે બાળકોને. ડુંગરાળની અંદર ઘણી વખત મોટી ઉંમરલાયક બેબીઓ હોય, ઘણા પ્રશ્નો બનતા હોય છે રસ્તામાં. એટલે માનનીય ડેપો મેનેજર સાહેબને મારી એક જ વિનંતી છે કે સવારની બસ અને 9:30 અને 7:30 બસ, વત્તા 10 વાગ્યાથી 5:00 સુધીના ગાળામાં કોઈ બસ નથી, તો 3 વાગ્યાની આજુબાજુ એક પણ મિની બસ ચાલુ થાય કે જે કામ અર્થે માલપુર આવેલા, કોઈ પણ મજૂરી અર્થે આવેલા અરજદારો ઘેર જવામાં પણ સરળતાથી જઈ શકે. જેથી પ્રાઇવેટ વ્હીકલનો ઉપયોગ ના કરો. પ્રાઇવેટ વ્હીકલનો ઉપયોગ કરો વારંવાર વળગ હોવાથી, ધાડ હોવાથી એક્સિડન્ટ પણ વારંવાર થાય છે. તો અમારી રજૂઆત ધ્યાને લઈ સત્વરે 3 રૂટ ચાલુ થાય એ અમારી માંગ છે. આશ્રી નામ? અમારું નામ પરણુચા લક્ષ્મણભાઈ ઉદાભાઈ. હું છેલ્લા 15 વર્ષથી આ વિસ્તારમાં સરપંચ તરીકે રહી ચૂકેલો છું. સારા એવા કામ કરેલા છે અને આજુબાજુથી સારો એવો પણ અમારા આગેવાનોનો સહકાર મને મળી રહેલો છે.